समाचार साबरकांठा थी मळी रह्या छे। गई काले ज BS9 टीवी न्यूज़े हिम्मतनगर नी बेबीकर मल्टी स्पेशियालिटी हॉस्पिटल नो अहेवाल प्रसिद्ध कर्यो हतो। तेनो इम्पेक्ट पड्यो छे। हिम्मतनगर नी बेबीकेर मल्टी स्पेशियालिटी हॉस्पिटल ना डॉक्टरे PMJY योजना कार्ड अंतर्गत सारवार करवानी होय छे, छतां पण दर्दी पासेथी 6,500 रुपया लई अने सारवार करी होवानुं सामे आव्युं छे। जो कि बादमां समग्र मामले होबाळो थता डॉक्टरो भराया हता अने आजे वहेली सवारे भिलोडा तालुकाना भेटाड़ी गामे दर्दीना सगा साथे समाधान करवा डॉक्टर पहोंच्या हता अने समाधानना कागळ पर सही करी आपवा लालचो आपी हती। ने जो कि दर्दीना परिवारे अन्य कोई साथे डॉक्टर आवी लूट ना करे ते माटे समाधाननी ना पाड़ी हती, तो त्यां मीडिया पहोंचताની સાથે જ ડોક્ટરે પણ ત્યાંથી ભાગવું પડ્યું હતું। કે હવે કઈ તારીખે દાખલ થયા? હું તમને શાંતિથી મળવા આવ્યો છું, એટલે કે હું તમને અપાવના સિસ્ટમ મૂકવા આવ્યો। એટલે આયુષ્માનનો કાર્ડ જે છે એ તમારે વેલ્યુ છે? મારું નામ પરમાર પ્રવીણસિંહ દલપતસિંહ છે, હું ગામ બેટાલી તાલુકો ભિલોડા। અને એવું થયું હતું કે મારા ભાઈનો બાબુ બીમાર થયો હતો, તો અમે કાલે પ્રથમ દિવસે રાત્રે 10:30 વાગે BB કેર હોસ્પિટલ હિંમતનગર ખાતે લઈ ગયા હતા। ત્યાં ઘડી લઈ ગયા પછી અમે PMJ કાર્ડ લઈને ગયા હતા, એ ચાલતું હોવાનું છે એવું જાણવા મળ્યું હતું, એટલે અમે ત્યાં ગયા। ત્યાં અમને એવો જવાબ મળ્યો હતો કે રાત્રે PMJ કાર્ડ અત્યારે અપ્રુવલ નહીં થાય, એટલે અત્યારનો ચાર્જ તમારે આપવો પડશે અને સવારથી અપ્રુવલ થઈ ગયા પછી તમારી જોડે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં એવું કહેવું થયું। તો પછી જ્યારે સાહેબ આવ્યા ત્યારે મેં સાહેબના ઓફિસમાં જઈને સાહેબની વાત કરી કે સાહેબ આ રીતનો રૂલ તમારી હોસ્પિટલમાં ચાલે છે? સાહેબે એવું કીધું કે રાત્રે PMJ કાર્ડ એક્ટિવ ના થાય, પેલું તો ના થાય, એક્ટિવ ના થાય, એટલા માટે પછી સાહેબ કે ચાર્જ એનો આપવો પડશે। અને એવું કીધું કે એક્ટિવ થઈ ગયા પછી તમારે ચાર્જ કોઈ આપવાનો રહેશે નહીં, એટલે પછી અમે બધી માહિતી લીધી તો એવું કોઈ જગ્યાએ ચાલતું નથી એવું જાણવા મળ્યું અમને। તો પછી અમે અગારી કમ્પ્લેન કરી તો એ લોકોએ પાછો અમને ફોન કરી અને આજે અમારા ગામમાં આવ્યા હતા અને ગામમાં ગ્રામ પંચાયતમાં આવી અને અમને એવું કહી ગયા કે તમે આ બધું જે કર્યું છે એ બધું પેલું પાછું લઈ લો અને જે અમે કાગળે આપીએ છીએ એમાં તમે સહી કરી દો અને તમારા જે પૈસા અમે 6,500 લીધા છે એ 6,500 અમે તમને રિટર્ન આપી દઈએ છીએ એવું કહેતા હતા, પણ અમે કોઈ સહી કરવાની ના પાડી દીધી છે। મારું નામ પરમાર ચંદનસિંહ દલપત છે, ગામ બેટાલી તાલુકો ભિલોડા। મારા છોકરાને બેટાલી ઘરે થોડીક તકલીફ થવાથી હું ભિલોડા કિલ્લો હોસ્પિટલમાં લઈ ગયો હતો। ત્યાં થોડીક જઈને ડૉક્ટરને વાત કરી, ડૉક્ટર ત્યાં એ વખતે રાતે જમવા ટાઈમે ગયેલા હતા, તો ત્યાં કમ્પ્યુટરને મેં વાત કરી કે મારા છોકરાને આવી તકલીફ થઈ છે, તો એમને તો ચેક કરી અને મને એવું કીધું કે ડૉક્ટર સાહેબ આવી અને જોઈ લે છે, અને એમને તેઓ ચેક કર્યા પછી એવું કીધું કંઈથી હવે તમે રેપિડ કરી અને હિંમતનગર અમે કહીએ ત્યારે જતા રહો, તો એમને ત્યાં મને રેપિડ કરીને ત્યાં મોકલ્યા। એમ્બ્યુલન્સમાં અમે હિંમતનગર BB કેર હોસ્પિટલમાં લઈને આવ્યા હતા, ત્યાં લઈને ગયા રાત્રે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ અમે ત્યાં પહોંચ્યા હતા। ત્યાં પહોંચ્યા પછી મારી જોડે PMJY કાર્ડ હતું, તો મેં એ આધાર કાર્ડ અને એ બંને ત્યાં આપ્યું। મને એ ભિલોડાથી કહેવામાં આવ્યું હતું કે આ કાર્ડ તમારું ત્યાં એક્ટિવ છે, ચાલુ રહેશે, તમારે ત્યાં કોઈ પણ જાતનો ખર્ચો નહીં થાય, એટલા માટે મને ત્યાં એમને કીધું હતું, હું કાર્ડને બધું લઈને ત્યાં ગયો, ત્યાં કાર્ડ આપ્યું। એના પછી એ લોકોએ મને એવું કીધું ત્યાં કે તમારું કાર્ડ એ અત્યારે ચાલશે નહીં, સવારથી ચાલશે, અને અત્યારે જે પણ રાતનો જે પણ ચાર્જ થશે તે અલગથી કેશ લેવામાં આવશે એ રીતે મને કહે, અને રાતે લગભગ 12-1 વાગ્યા સુધી એ લોકોએ જે તે રિપોર્ટ કર્યા, જે તે મેડિકલ દવાઓ મંગાવી એવું બધું મંગાવી અને મારી જોડેથી 6,500ની આજુબાજુ એ લોકોએ પૈસા લીધા હતા। એના પછી સવારે હું સાહેબ આવ્યા તો સાહેબની ઓફિસે જઈને પૂછ્યું કે સાહેબ તમે રાતે 6,500 લીધા એવું કોઈ રૂલ્સ છે ખરું? આવો તો પછી આ કાર્ડ ચલાવવાનો કોઈ મતલબ જ નથી ને, એમ કરીને હું ત્યાં ગઈને આવું બધું પૂછ્યું, તો એ સાહેબે મને એવું કીધું કે હા અહીંયા જે રાતનો ચાર્જ થાય દિવસ અલગ ગણાતો હોય છે, એટલે એ પૈસા અમે લેતા જ હોઈએ છીએ દરેક માણસ પાસેથી, અને અત્યારે તમારું હવે PMJY વાળું કાર્ડ તમે આપશો એટલે એ કાર્ડમાં તમારું અત્યારથી હવે ચાલુ થઈ જશે એવું કીધું હતું। પણ મેં બીજે 2-4 જગ્યાએ હિંમતનગરમાં પણ તપાસ કરી હતી અને મેં એક ઓનલાઈન કસ્ટમર કેરમાં પણ જાણ કરી અને ત્યાં પણ ફોન કરીને પૂછ્યું કે આવી કોઈ સ્કીમ ખરી કે રાતના સમયે પૈસા લેવામાં આવે છે એવું, તો ત્યાંથી પણ મને એવી જ વાત મળી કે ત્યાં એવું કોઈ જ પ્રેલું નથી અને કદાચ તમારા જોડે કોઈ ડૉક્ટર આવી રીતે માંગ કરે છે પૈસાની તો તમે તાત્કાલિક આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને એપ્લિકેશન કરાવી શકો છો। તે આવું થયા પછી મેં ડાયરેક્ટ મીડિયામાં કોલ કરી અને ત્યાં મીડિયાવાળાને બોલાવીને બધું આવું જાણકારી આપી હતી,
એ પ્રમાણે એ લોકો પછી આજે પાછા બેટાલી અમારા ઘરે આવ્યા હતા. અહીંયા બેટાલી ગ્રામ પંચાયતે આવીને સરપંચને રૂબરૂમાં મુલાકાત લઈને મને પાછું ત્યાં બોલાવ્યું હતું અને અમે ત્યાં ગયા. ત્યાં ગયા પછી એ લોકોએ અમને ફરીથી એવું કીધું કે તમારા જે 6,500 રૂપિયા લીધા છે એ અમે તમને પાછા રિટર્ન આપી દઈએ છીએ અને તમે આમાં બધું અમારું આ કેન્સલ થાય એવું છે તો તમે આ બધું આટલે સ્ટોપ કરી દો અને અમારાથી ભૂલ થઈ ગઈ છે એમ કહીને મને આજે ફરીથી એ કહેવા માગતા હતા કે આની ઉપર સહી કરી દો તમે એમ. પણ મેં આજે પણ ના જ કીધું કે મેં તમે મારી સાથે આવું કર્યું છું. મેં તમને 2 વખત તમારા કેબિનમાં આવીને વાત કરી હતી તો તમે એવું કહેતા હતા કે તમે આ મને રૂલ્સ ના શીખવાડો. મેં કીધું સારું સાહેબ, મેં તમને કીધું, હવે તમારે શું કરવું એ તમારે જોવાનું. એ રીતે આ લોકો બેબી કેર હોસ્પિટલવાળા લૂંટફાટ કરે છે અને પીએમ જય કાર્ડ ચાલતું હોવા છતાં એ લોકોને કેટલાય લોકોને આ લોકો એ રીતે છેતરતા હોય છે. એટલે ત્યાં આ હોસ્પિટલ ખરેખર આવા ધંધા કરે છે તેની જાણ ગાંધીનગર મેઇન બ્રાન્ચે પણ લેવી જરૂરી છે. BS 90 ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા.